गायत्री विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षण संकुलना आजना ऑनलाइन विडियो में फरीथी तमारू स्वागत छे। आजे आपणे धोरण 6 विषय गणितनी अंदर तमारू प्रकरण 5 पायाना आकारोनी समझूती जोवानुं छे। प्रकरण 4 नी स्वाध्यायपोथी बाकी छे, हूँ तमने पीडीएफ आपीश। अत्यारे आपणे प्रकरण 5 समझी लईए। प्रकरण 5 पूर्ण थाय एटले आपणे चोथुं अने पांचमुं बंने चेप्टरनी स्वाध्यायपोथी जोईशुं। तो प्रकरण 5 आपणे शरूआत करीए ए पहेला थोड़ी थीअरी समझी लईए। प्रकरणनुं नाम छे पायाना आकारोनी समझूती। अहीं आपणे आकारोनी समझूती मेळवानी छे। हवे एना माटे आपणे अमुक शब्दोनी समझूती मेळवीए, जेम के रेखाखंडनुं मापन। हवे रेखा, रेखाखंड, किरण ए बधुं तमने खबर छे। रेखाखंड कोने कहेवाय? जेने बे અંત્ય બિંદુઓ હોય એને કહેવાય રેખાખંડ। રેખા કોને કહેવાય? રેખા એટલે બંને બાજુથી તમે લાંબો એને ખેંચી શકો, એટલે કે બંને બાજુથી એની લંબાઈમાં વધારો કરી શકો, તો એને કહેવાય રેખા। અને કિરણ કોને કહેવાય? જેની એક જ બાજુમાં તમે વધારો કરી શકો, એક બાજુથી એને મોટું કરી શકો, એને કહેવાય કિરણ। બરાબર? તો આ રેખાખંડ, રેખા અને કિરણ વિશે આપણને આવડે છે। હવે આપણે જોઈએ રેખાખંડનું માપન। રેખાખંડને ચોક્કસ માપ હોય છે, એટલે આપણે રેખાખંડને માપી શકીએ છીએ। જ્યારે રેખા છે અનંત સુધી વિસ્તરેલી હોય છે એને આપણે માપી શકતા નથી। તો રેખાખંડનું માપન, રેખાખંડનું માપન કઈ રીતે કરવું? તો રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, તેથી રેખાખંડનું માપન શક્ય છે। રેખાખંડને આપણે માપી શકીએ છીએ। રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેના અંતરને રેખાખંડની લંબાઈ કહેવાય। હવે આ રેખાખંડ છે, બરાબર? રેખાખંડને ચોક્કસ માપ હોય એટલે આપણે રેખાખંડને માપી શકીએ છીએ। આ બંને એના અંત્ય બિંદુઓ કહેવાય, બરાબર? આ એ અને બી, એ અને બી આ બંને એના શું કહેવાય? અંત્ય બિંદુઓ કહેવાય। અંત્ય બિંદુઓ છે એની વચ્ચેનું જે અંતર છે, તો આ વચ્ચેના અંતરને શું કહેવાય છે? રેખાખંડની લંબાઈ કહેવાય છે। તો આ રેખાખંડની લંબાઈ કેટલી છે? માપ પટ્ટી વડે માપી આપણે તો રેખાખંડની લંબાઈ છે 5 સેન્ટીમીટર। આમ આ રેખાખંડ એબીની લંબાઈ છે 5 સેમી। હવે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી કરીએ, એટલે માપપટ્ટી વડે તમે માપો અને દ્વિભાજક વડે માપો, સરખામણી કરીએ આપણે। તો સૌથી પહેલાં આ છે માપપટ્ટી। તમે જોઈ છે તમારા કંપાસ બોક્સની અંદર જે માપપટ્ટી આવે છે એ માપપટ્ટી છે। ઉપર 15 સુધીના અંકો લખેલા છે, આ તમને ખબર છે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। માપપટ્ટીની દરેક ધાર સહિત તેને 15 ભાગમાં વહેંચવામાં આવે છે। તમે જોઈ હશે માપપટ્ટી એમાં 15 ભાગમાં વહેંચેલી હોય ઉપરની જે ધાર છે એ। હવે આ 15 ભાગમાં દરેક ભાગની લંબાઈ 1 સેન્ટીમીટર છે, એટલે અહીંયા 1 થી 2 સુધી તમે જાઓ તો વચ્ચેનું માપ કેટલું? 1 સેન્ટીમીટર। પછી અહીંયા પણ 1 સેન્ટીમીટર। આ રીતે 15 ભાગમાંના દરેક જે ભાગ છે એ ભાગની લંબાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર। ત્યાર પછી દરેક સેન્ટીમીટરને 10 પેટા ભાગમાં વેચવામાં આવે છે। હવે જુઓ, માની લો કે આપણે 10 થી 11 1 સેન્ટીમીટર છે, એની વચ્ચે કેટલા કાપા છે? 10 કાપા છે, બરાબર? એટલે કે 9 કાપા પછી 10મો કાપો તમારો આ 10 નંબરનો આવશે। એટલે કે દરેક સેન્ટીમીટરને 10 પેટા વિભાગમાં વેચવામાં આવે છે। કોઈ પણ 2 સેન્ટીમીટર વચ્ચેનું અંતર જુઓ તો કેટલા કાપા હશે એમાં? 10 કાપા। એટલે કે અહીંયા 1 મોટો કાપો પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10મો કાપો હશે ત્યાં તમારો અંક લખેલો હશે। અને દરેક ભાગના પેટા ભાગની લંબાઈ 0.1 સેન્ટીમીટર થશે। 0.1 સેમી એટલે કે 1 મીમી। શું કહેવાય એને? 1 મીમી। આ પણ ધોરણ 5ની અંદર આપણે જોયું હતું કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર। આ આપણે જોયું હતું 1 સેમી બરાબર 10 સેમી, 1 મીમી બરાબર 0.1 સેન્ટીમીટર થાય। હવે અહીંયા જુઓ, રેખાખંડ એબી આપેલું છે। આ એબીમાં એક બાજુ અહીંયા 0 ઉપર અહીંયા એ લખેલું છે અને બીજી બાજુ અહીંયા બી લખેલું છે। તો હવે શું કહે છે કે માપપટ્ટીના 0 અંક આગળ બિંદુ એ ગોઠવો। આ બિંદુ એને આપણે 0 આગળ ગોઠવેલું છે અને બિંદુ બી સામેનો અંક વાંચો, અને બી સામે જેટલો અંક હોય એટલું તમારા રેખાખંડની લંબાઈ કહેવાય। તો અહીંયા બી આગળ કયો છે? અહીંયા રેખાખંડ પૂર્ણ થાય છે ત્યાં કયું છે? માપ 6 સેન્ટીમીટર। એટલે કે રેખાખંડ એબીની લંબાઈ કેટલી થશે? 6.0, એટલે કે 6 સેન્ટીમીટર થાય। હવે સાચા માપ માટે આંખની સ્થિતિ પણ યોગ્ય હોવી જોઈએ। તમે આંખની સ્થિતિ ક્યાં રાખો છો એ પણ તમારી યોગ્ય હોવી જોઈએ। આંખ અંકને લંબરૂપ હોવો જોઈએ, અન્યથા ત્રાંસુ જોવામાં આવે તો ભૂલ થઈ શકે છે। એટલે જુઓ, તમે બરાબર ઉપરથી જુઓ તો તમને યોગ્ય દેખાશે, તમે સાઈડમાંથી જોશો બંને બાજુથી તો તમે યોગ્ય રીતે એને જોઈ શકશો નહીં, અને આપણા રેખાખંડનું યોગ્ય માપ પણ થાય નહીં। એટલે કે તમારે સાચું માપ કરવું હોય તો આંખની સ્થિતિ બરાબર યોગ્ય રાખવી પડે।
जो आकृतिनी अंदर आँखनी स्थिति बतावेली है, अँ फूटपट्टी है मापवानी वस्तु है, अँ आँखनी स्थिति आ खोटी स्थिति एटले के आ रीते त्रासी तमे राखी सको नहीं। आँखनी स्थिति बराबर ऊपर होवी जोईए, साचा माप माटे आँखनी स्थिति योग्य होवी जोईए। आँख है ये अंकनी लंब रूपे होवी जोईए एटले के ऊपर आ रीते लंब रीते होवी जोईए। जो अन्यथा त्रासी नजरे जोवामां आवे तो भूल थई शके छे, जो त्रासी रीते जोवाय नहीं। आ रीते आपणे मापपट्टी वडे कोईपण रेखाखंडनी लंबाई मापी शकीए छीए। આપણે જોયું કે માપપટ્ટી વડે કોઈ પણ રેખાખંડની આપણે લંબાઈ માપી તો એક ધ્યાન રાખવાનું કે આંખની સ્થિતિ એમાં યોગ્ય હોવી જોઈએ। જો ત્રાસી આપણે દ્રષ્ટિ રાખી હોય તો રેખાખંડનું ચોક્કસ માપ આપણે મેળવી શકતા નથી। હવે બીજું આપણે દ્વિભાજક દ્વારા માપન કરીએ। દ્વિભાજક એટલે તમારા કંપાસ પેટીની અંદર આવી રીતે બે બાજુ અણી કરેલું હોય એ સાધનનું નામ છે દ્વિભાજક। હવે દ્વિભાજક વડે કોઈ પણ રેખાખંડની લંબાઈ કઈ રીતે માપવાની, તો સૌથી પહેલાં જુઓ તમારો જે રેખાખંડ છે એના એક તમારી એ બિંદુ આગળ તમારા દ્વિભાજકની એક અણી મૂકવાની અને બિંદુ બી પાસે બીજી અણી મૂકવાની। ત્યાર પછી તમે આ રેખાખંડ આ રીતે ગોઠવ્યું અને પછી આપણે માપપટ્ટી વડે એ દ્વિભાજકને ગોઠવ્યું એટલે તમને ચોક્કસ માપ બતાવશે। જો શું કહે છે કે દ્વિભાજકને પહોળું કરો, તેની એક બાજુના અંતિમ છેડાને એ બિંદુ ઉપર અને બીજી બાજુના છેડાને બી બિંદુ ઉપર ગોઠવો। દ્વિભાજકને ઉપાડી અને પછી માપપટ્ટી ઉપર ગોઠવો। ખાતરી કરો કે એક છેડો જે છે એ માપપટ્ટીના શૂન્ય અંક ઉપર હોય। હવે જુઓ તમે આ રીતે રેખાખંડ ઉપર બંને છેડા મૂક્યા પછી લઈને એ જ હલાવ્યા વગર એને માપપટ્ટી ઉપર તમે મૂકશો તો પહેલો જે તમારો છેડો છે એ બરાબર શૂન્ય ઉપર મૂકો અને બીજો છેડો જ્યાં બતાવે છે એ તમારા રેખાખંડની લંબાઈ થશે। હવે બીજા અંત્ય છેડા સામેનો માપપટ્ટીનો અંક વાંચો કે જેના દ્વારા લંબાઈનો અંદાજો આવશે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.1। બસ આટલું આપણે થિયરીમાં સમજવાનું હતું કે માપપટ્ટી વડે કઈ રીતે માપીએ છીએ અને દ્વિભાજક વડે આપણે કઈ રીતે રેખાખંડનું માપન કરીએ છીએ। સ્વાધ્યાય 5.1 પહેલો પ્રશ્ન તમને ચોપડીની અંદર આપેલો છે કે માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ છે। ચોપડીની અંદર જુઓ પાઠ્યપુસ્તકની અંદર છે તમારો પહેલો પ્રશ્ન જે છે એ પ્રશ્ન છે, અહીંયા જુઓ કે માત્ર તમે નિરીક્ષણ કરો તો રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ છે, એટલે કયો ગેરલાભ એટલે નુકસાન। ખાલી નિરીક્ષણ કરીએ તો આપણને કંઈ ચોક્કસ રેખાખંડની લંબાઈ જાણી શકીએ ના જાણી શકીએ। જવાબમાં લખવાનું કે માત્ર નિરીક્ષણ કરી આપણે ચોક્કસ અનુમાન કરી શકતા નથી। જો બે રેખાખંડોની લંબાઈ લગભગ સમાન હોય ત્યારે કયા રેખાખંડની લંબાઈ વધારે છે તે જાણી શકાતું નથી। કોઈ પણ બે રેખાખંડ હોય એ લગભગ સરખી લંબાઈના હોય બરાબર, તો આપણે ખાલી નિરીક્ષણ કરીને કહી ન શકીએ કે કયો રેખાખંડ લાંબો છે અને કયો રેખાખંડ એના કરતાં ટૂંકો છે। એટલે માત્ર નિરીક્ષણ પરથી આપણે ચોક્કસ માપનો ખ્યાલ મેળવી શકતા નથી। પછી બીજો પ્રશ્ન છે તમારો કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે ઉપયોગી છે। કોઈ પણ રેખાખંડની લંબાઈ માપવી હોય તો માપપટ્ટી કરતાં દ્વિભાજક છે એ ઉપયોગી છે, શા માટે? તો રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક વધુ ઉપયોગી છે, કારણ કે માપપટ્ટીની જાડાઈ લંબાઈ માપવામાં તકલીફ કરે છે, પરંતુ દ્વિભાજકથી તમે ચોક્કસ માપ મેળવી શકો છો। પ્રશ્ન ત્રીજો છે તમારો, જુઓ પ્રશ્ન નંબર 3 શું કહે છે। કોઈ રેખાખંડ દોરી તેને રેખાખંડ એ બી કહો। શું કહે છે, સૌથી પહેલાં કોઈ રેખાખંડ દોરો અને એને એ બી કહો। કોઈ બિંદુ સીને એ બીને વચ્ચે રેખાખંડ પર દર્શાવો। સી બિંદુને તમારે રેખાખંડ એ બીની વચ્ચે દર્શાવવાનું છે, ત્યાર પછી એ બી બી સી અને એ સીની લંબાઈને માપો। શું એ બી બરાબર એ સી વત્તા સી બી થાય છે? જોઈએ આપણે શું કીધું છે। સૌથી પહેલાં તમને એમ કીધું છે કે એ બી રેખાખંડ દોરો। કયું દોરવાનું છે? રેખાખંડ એ બી, અહીંયા કિરણ દોરવાનું નથી, આપણે રેખાખંડ દોરીએ બરાબર, આના અંત્ય બિંદુઓ હોય એટલે આ છે તમારો રેખાખંડ। હવે રેખાખંડ એ બી છે એમાં તમને શું કીધું છે કે બરાબર એ બીની વચ્ચે તમારે સી બિંદુ લેવાનું છે, તો આ સી બિંદુને આપણે બરાબર વચ્ચે લીધું છે અહીંયા। હવે તમને એમ કહે છે કે એ બી બી સી અને એસીની લંબાઈ માપો। આ એસી બી સી અને એ બી આ ત્રણેયની લંબાઈ તમારે માપવાની છે, તો જુઓ અહીંયા મેં કરેલું છે કે આખું જે એ બી છે એ આખા એ બીમાં ટોટલ કેટલું માપ છે 9 સેન્ટીમીટર, એમાંથી મેં સીને
आ रीते मैं दर्शाई दीधु गमे त्या वच्चे एटले के अहींया 4 सेमी अने अहींया 5 सेमी नुं अंतर रहे ए रीते मैं अहींया सी ने दर्शायुं बराबर। आ ओछू छे 4 सेमी अने आ छे 5 सेमी। आ रीते मैं एवी नी वच्चे आ रीते सी बिंदु मूकेलू छे। तो कुल माप केटलू छे 9 सेमी। एमां ए अने सी नुं माप 4 सेमी छे, सी अने बी नुं माप 5 सेमी छे। तो तमने शुं कीधुं छे के ए सी बराबर सॉरी ए सी वत्ता बी सी बराबर ए बी थाय छे के नहीं जोवानुं जो अहीं ए बी बराबर 9 सेमी छे, आखू ए बी 9 सेमी, ए सी छे 4 सेमी, पछी आ बी सी छे 5 सेमी। हवे सरवाळो करो तमे ए सी अने बी सी आ बन्नेनो सरवाळो करशो तो केटला आवशे 4 + 5 એટલે 9 સેમી। તો આખા એ બીનો સરવાળો પણ કેટલો છે 9 સેમી એટલે આપણે કહી શકીએ કે એ બી બરાબર એ સી વત્તા સી બી। ત્યાર પછી ચોથો દાખલો તમને શું કહે છે કે રેખા પર 3 બિંદુઓ એ બી અને સી છે। રેખા પર એ બી અને સી 3 બિંદુઓ છે। હું કરું છું અહીંયા ए बी અને સી છે। જો ए बी बराबर 5 સેમી, बी सी बराबर 3 સેમી અને ए सी बराबर 8 સેમી। ए सी बराबर 8 તો ए सी આખું હશે ए અને સી આ આખું કેટલું છે 8 સેન્ટીમીટર છે અને ए बी बराबर 5 તો આ 8 માંથી ए बी છે 5 અને આ बी सी કેટલું છે 3 આ છે 5। તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે, કયું વચ્ચે હશે બી બિંદુ લખવાનું। એસીની લંબાઈ સૌથી મોટી છે, એસી છે એ સૌથી મોટું છે 8 સેન્ટીમીટર। આથી બી એ આ બી છે એ અને સીની વચ્ચે હશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 તમને શું કહે છે કે ચકાસો કે ડી એ એજીનું મધ્ય બિંદુ છે। બસ તમારે એટલું જ કરવાનું છે કે તમારે આકૃતિ પરથી ચકાસવાનું છે કે આ ડી છે એ અને કયું આપ્યું છે એ જીનું મધ્ય બિંદુ છે। આ એ અને જી, એ અને જી એનું મધ્ય બિંદુ કયું છે, આ ડી છે એ તમારે ચકાસીને કહેવાનું છે। તો આપણે શું કરશું, સૌથી પહેલાં આ ભૂમિતિ છે એટલે તમને થોડો કંટાળો આવે પણ તમે જો ધ્યાન રાખીને સમજશો તો આવડી જશે। તમને એમ કીધું છે કે એ અને જી આ એ જી છે ને એનું મધ્ય બિંદુ ડી છે એમ તમારે સાબિત કરીને બતાવવાનું છે। તો જોઈએ આપણે કે ઉપરોક્ત આકૃતિ પરથી આ એ ડી, એ ડી બરાબર કેટલા છે, તો એ ડી બરાબર આ 1, 2 અને 3 છે એટલે કે કુલ જે 4 છે ને અહીંથી 0 થી 4 સુધીમાં એમાં આટલું બાદ કરી દો એટલે કે 4 - 1 = 3 છે। ત્યાર પછી ડી અને જી કેટલું છે, 1, 2 અને 3 એટલે કે કુલ જે 7 છે એમાંથી આગળના 4 બાદ કરો એટલે 7 - 4 એટલે 3 છે। હા એ પણ 3 એકમો છે। હવે એ જી આખું કેટલું છે, આ એ થી જી આખું કેટલું છે, તો કે આખું જે 7 છે એમાંથી આ 1 બાદ કરો એટલે આવશે 6। તો એ જી કેટલું છે, 6। એ ડી અને ડી જી પણ 6 છે તો એ ડી બરાબર ડી જી તથા એ ડી વત્તા ડી જી એના બરાબર એ જી છે એટલે કે આ 3 + 3 = 6 છે। તો અહીંયા એ ડી બરાબર 3, ડી જી બરાબર 3 અને એ જી બરાબર 6। આ પરથી આપણે કહી શકીએ કે ડી એ જીનું મધ્ય બિંદુ છે। ત્યાર પછી તમને છઠ્ઠો દાખલો શું કહે છે, છઠ્ઠા દાખલાની અંદર કહે છે કે બી એ સીનું મધ્ય બિંદુ છે બરાબર। શું છે બી, તો પહેલાં આપણે કરીએ કે બી એ સીનું મધ્ય બિંદુ છે આ રીતે। સી છે એ બી ડીનું મધ્ય બિંદુ છે, આ સી છે બી ડીનું મધ્ય બિંદુ છે, એ બી સી ડી એક જ રેખા પર છે તો એ બી બરાબર સી ડી શા માટે કહી શકાય। ચલો મેં જે હમણાં ગોઠવણ કરી એ રીતે અહીં આકૃતિ છે, એ બી સી ડી એક જ રેખા પર છે, એમાં એ સીનું મધ્ય બિંદુ બી છે, બી ડીનું મધ્ય બિંદુ સી છે, એ રીતે આપણે આખી રેખા ઉપર ગણતરી કરી તો બી એ સીનું મધ્ય બિંદુ છે એટલે કે એ બી બરાબર બી સી। તો જુઓ હા એ બી અને બી સી સરખા થાય છે। ત્યાર પછી સી એ બી ડીનું મધ્ય બિંદુ છે, આ સી છે એ બી ડીનું મધ્ય બિંદુ છે એટલે કે આ બી સી અને સી ડી આ બંને સરખા થશે, બી સી બરાબર સી ડી। આમ એ બી બરાબર બી સી અને બી સી બરાબર સી ડી હોવાથી એ બી બરાબર સી ડી થાય। ત્યાર પછીનો દાખલો છે
पांच त्रिकोण दोरी तेमनी बाजुओं मापो अने दरेक स्थिति में चकासो के कोईपण बे बाजुना मापनो सरवाळो हमेशा त्रीजी बाजु करता वधारे होय। चलो तो आपणे हवे जोईए सातमो दाखलो छे ने एमां तमारे पांच त्रिकोण दोरी ने तपासवाना छे। माप तो मैं पांचे पांच त्रिकोण आप्या छे पण गणतरी मैं तमने एक त्रिकोणनी बतावी छे ए रीते बाकीना चार त्रिकोण में गणतरी तमारे करवानी छे। एक त्रिकोण में एबीसी छे एनु माप लख्यु छे 4.5 4.5 4.5 समबाजु छे त्रणेयना माप सरखा छे बराबर। तो गणतरी कई रीते करवानी छे आपणे साबित शुं करवानुं छे के कोईपण बे बाजुना मापनो सरवाळो त्रीजी बाजु करता वधारे होय ए साबित करवानुं छे। तो आपणे कोईपण बेनो सरवाळो करीए ए बी अने बी सी आ बन्नेनो सरवाळो केटलो थाय 4.5 4.5 एटले के 9। हवे ए त्रीजी बाजु करता वधारे छे एटले 4.5 त्रीजी बाजु करता वधारे छे हाँ। तो ए बी वत्ता बी सी एटले आ बन्नेनो सरवाळो छे ए त्रीजी बाजु जे ए सी छे एना करता मोटो छे। हवे बीजी बे बाजु चेक करिए बी सी अने ए सी तो बीजी आ बी सीनुं माप 4.5 ए सीनुं पण 4.5 आ बन्नेनो सरवाळो थशे 9। ए पण त्रीजी बाजु करता वधारे छे त्रीजી बाજુ કઈ છે એ બી તો કે એ બી સી વત્તા એ સી આ બંનેનો સરવાળો ત્રીજી બાજુ એ બી કરતાં મોટો છે। હવે બાકીની બીજી બે બાજુનો કરીએ આપણે જે બાકી છે એ એટલે કે એ બી અને એ સી આ બંનેનો સરવાળો પણ કેટલો થશે 9 તો એ પણ ત્રીજી બાજુ કરતાં મોટો આવશે એટલે કે એ બી વત્તા એ સી મોટા છે બી સી કરતાં એટલે કોઈ પણ બે બાજુનો આપણે સરવાળો કર્યો તો એ ત્રીજી બાજુ કરતાં મોટો આવ્યો છે આપણે અહીંયા સાબિત કર્યું। બાકીના પાંચ ત્રિકોણના માપ લખેલા છે એ તમારે હવે જાતે કરવાનું છે। તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.1 પૂર્ણ થાય છે દાખલા તમારે જાતે કરવાના છે આવજો બધા જય ગાયત્રી।